ऐसा क्या है वहीं देख जा तू आ आ यहाँ ये ऊपर वहीं जा ऊपर पालू कार तो नहीं तो एक ओम आई यहाँ छुटकी जाए तो छुटकी जाए तो यार तो हूँ कर નમસ્કાર મિત્રો, હું રવિવારની રજામાં ગઈકાલે શનિવારનો આવી ગયેલો છું. મારો પરિવાર વેકેશનમાં અહીંયા જ છે ફામે, બધા કામ કરે છે અને આજે અમે ખૂબ કામ કર્યું. મેં પણ કામ કર્યું ખૂબ જ, અને જો કે હું જ્યારે જ્યારે આવું ત્યારે મને કામનો એક અનેરો આનંદ આવે છે. ખૂબ કામ કરું છું અને પરિવારને પણ કામ કરાવું છું. એક આનંદ, કામનો એક આનંદ હોય છે, આનંદ લેવા માટે. અમે હું આજ વિચારતો હતો કે એક જમાનો અને ખેડૂત થઈ જવાનો, અમે જમાનો જોયેલો છે. 70ની સાલમાં અમારો જન્મ જેનો થયો છે, 70, 75 કે 65, એણે ઘણા બધા યુગો જોયા છે, ઘણા બધા પરિવર્તનો જોયા છે, ઘણી બધી પરિસ્થિતિઓ જોઈ છે. એમાંનો એક હું છું. એટલે અમને ખબર છે કે એક પેઢી હતી, ભારતનો એક સમાજ હતો કે જે સખત કામની અંદર માનતો હતો. ગામડું જોઈએ ને તો ગામડાની અંદર સખત કામ ચાલતું હોય. લોકો આમ રામ મંદિરે જોઈએ તો કોઈ માંડવીના દાણા ફોલતા હોય, બિયારણ તૈયાર કરતા હોય, ઓલા કપાસના કાલાવો ફોલતા હોય આમ પાદર નીકળીએ તો, ઘરની અંદર પણ સતત ગાળ લીપણ થતું હોય, બૈરાઓ કામ કરતા હોય, છાણાઓ થાપતા હોય, બૈરાઓ ભારા લઈને આવતી હોય, માલ ઢોર પશુપાલનનો એટલો બધો ઉછેર થતો, વાડિયુંમાં નીકળીએ તો પેલા બકરા ચરાવવાવાળા, ઘેટા ચરાવવાવાળા પેલું ઊન બનાવતા હોય, ચરાવતા અને વડીલો હોય ને મોટા 80 વર્ષના 90 વર્ષના દાદાઓ, તો પણ પેલા દરજી કામ કરી ગયો હોય, કપડાં સીવાડી ગયો હોય ને એના જે ગાભા વીધા હોય ને એમાંથી નાળો બનાવતા હોય, હાથી નાળું બનાવતા હોય. એટલે સતત વ્યસ્ત રહેતો હતો સમાજ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો, એ કામ છે ને. કામ સાથે આ ભારતીય સમાજને ખૂબ નિકટનો સંબંધ છે. માત્ર કામ એટલે માત્ર રોટલો નથી, રોટલો તો છે જ, પણ કામ એ એક પદ્ધતિ છે, જીવન થેરેપી છે, લાઈફસ્ટાઈલ છે. આપને ખબર છે મનોવિજ્ઞાનમાં હું ઘણીવાર કહેતો હોય કે આપણા સેરોટોનિન, ડોપામાઇન ને એવા ઓક્ઝાટિસિન ને એવા એન્ઝાઇમ મગજની અંદર જે આવે છે, જરે છે, એ ક્યારે આવે છે? એ હેપીનેસ હોર્મોન્સ છે, એ ક્યારે આવે છે? જ્યારે ખૂબ કામ કરીએ છીએ ત્યારે. આજે અમે જે કામ કરતા હતા અને જે બધાને, પરિવારને બધાને મજા આવતી હતી, મચ્છર હતા થોડાક, અને છતાં એક આનંદ હોય સમૂહમાં કામ કરવાનો, શ્રમ કરવાનો, પરિશ્રમ કરવાનો, પરસેવો પાડવાનો. અને આવો પરસેવો પાડીએ છીએ ને ત્યારે અંદરથી એક એક સુખ, એક હયું હિલોડા લેતો હોય ને, કારણે સુખ આવતું હોય ને, એવો એક આનંદ આપણને સ્પર્શ થાય છે અને તંદુરસ્તી મળે છે. માનસિક તંદુરસ્તી પણ મળે છે અને શારીરિક તંદુરસ્તી પણ મળે છે. આપણો સમાજ કામમાંથી ખૂબ અલિપ્ત થઈ ગયો છે. આજે આપણે કહીએ કે પંજાબ ને બધા ડ્રગ્સના રવાડે ચીડા છે, સૌરાષ્ટ્રની અંદર વ્યસન પણ એટલું જબરજસ્ત છે, પાન બીડી ગુટકા માવા આનું એટલું જબરજસ્ત વ્યસન ચાલુ થયું છે. દીકરીઓ, કોલેજ કરતી દીકરીઓ મેટ્રો સિટીની અંદર બિસ્ટોલ ફૂંકવા માંડ્યું છે. પરિસ્થિતિ ખૂબ પલટાઈ ગઈ છે, બદલી ગઈ છે. ખેડૂતના છોકરાઓ હોય ને, ખેડૂતના છોકરાઓ એ ખેતી કરતા નથી, એને આપણે ખેડૂત ન કહી શકીએ. અત્યારનો જે છોકરો હોય, ભણી ગણીને એન્જિનિયર થયો હોય કે મેડિકલમાં ડૉક્ટર થયો હોય, એને પોતાના ખેતરનો કોઈ હિસાબ કિતાબ, ખેતરમાં શું વવાય છે, ખેતરના સેઢાઓ ક્યાં છે, કૂવો ક્યાં છે, આ બધી કશી જ ખબર નથી. ખરેખર એમાં એક જે પેઢી છે ને, જે મધ્યમ વર્ગના જે લોકો, મારા જેવડા લોકો છે, એનો પણ દોષ છે. કારણ કે છોકરાઓને એણે છે ને કામ શીખવાડ્યું જ નથી. ખેડૂત છે તો એણે ખેતી શીખવાડવી જોઈએ. પશુપાલનનો ધંધો હોય, માલધારીઓ છોકરાઓ હોય તો એના છોકરાઓને એણે એના વ્યવસાય વિશે થોડોક અનુભવ કરાવવો જ જોઈએ. આપણે આ જીન્સની અંદર હોય છે ખેતી. હું ખેડૂત છું તો મારી અંદર વર્ષો સુધીનું પિંડ ઘડાયેલું હોય છે, મારું જીન્સ ઘડાયેલું હોય છે. એટલે મને આ ખેતીમાંથી જે આનંદ મળે, જે આમ આનંદની લહેરો મળે અંદરથી, અહીં હિલોડા લેતું હોય કામ કરીએ ત્યારે, એ
જીન્સ તૈયાર થયેલું છે ખેડૂતની અંદર. એટલે આજનો જે સમાજ છે, ખેડૂતનો સમાજ છે કે કોઈ પણ ભારતીય સમાજ છે, એ આપણે કહીએ બેકાર થયું. આમ જોઈએ ને તો મોટી બેકારી આવવાની છે, મોટી એક મંદી આવવાની છે. જે વાત કરીએ છીએ ને, એ મંદી આવવાનું મુખ્ય કારણ તો છે ને આપણે કામ કરતા બંધ થયા છીએ. આપણો સમાજ એક વખત બહુ કામઢો સમાજ હતો. ગુજરાતીઓના વહાણવટાના લંગરો છે ને દુનિયાના તમામ દરિયા ઉપર છૂટતા, અને મોટું ગુજરાતીઓના એક ચબરખી લખાયેલી હોય ને તો ચબરખી ઉપર એક ચિઠ્ઠી ઉપર પૈસા આપી દેતા લોકો. કારણ કે એ કામ કરતા લોકો હતા, એક્ટિવ હતા, કર્મઠ લોકો હતા. અને આજે આપણી અંદર જે એક મનોરંજનનું દૂષણ અને એક વ્યસનનું દૂષણ એ એટલું જબરજસ્ત આવેલું છે ગામડાની અંદર. હું જોઉં છું એક વખત કેટલો ગામડાનો ખેડૂત, ગામડાનો યુવાન કેટલો એક્ટિવ, કેટલો નિર્મલ, કેટલો ઉત્સાહી, કેટલો ઉમંગી, એક પ્રકૃતિનું એવું કેટલું સરસ મજાનું એક ફૂલ હતો. અને આજે તો એમ કહેવાય ને કે બગડેલા સમાજનું એવું ફરજંદ બની ગયો છે યુવાન. અને એક જમાનો કેવો હતો કે યુવાનો બગડાતા એવા આપણે ફરિયાદો કરતા, યુવાનો બગડી ગયા, યુવાનો બગડી ગયા, કાંઈ કરતા નથી. આજે મધ્યમ વર્ગ, મધ્યમ ઉંમરના જે છે 80 વર્ષ આધેડ વયના, માનો કે 50 વર્ષના, 45 વર્ષના, 55 વર્ષના, 60 વર્ષના, આવા લોકો યુવાનોની જેમ છે ને આમ યેદીની જેમ મોબાઈલમાં ટગર ટગર જોઈએ રાખે કે સ્માર્ટ મોબાઈલ આવી ગયા છે બધાના હાથમાં. અને જિંદગીનો એવો સમય એની અંદર આમ ફાસ્ટ જાય છે, ક્યારે કેટલો જિંદગીનો સમય વહી જાય ને એ લોકોને ખબર જ નથી રહેતી. એમ પશુ જેવું જીવન જીવે છે. એટલે એક ખરેખર મારે એ કહેવું છે કે જે ખેડૂત છે ને, ખેડૂત એણે એના છોકરાઓને કામ કરાવવું જ જોઈએ. વેકેશન આવે ને ત્યારે જબરજસ્ત થકવી દેવા જોઈએ. આમ 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 કહીને કે થાકીને થે થઈ જવા જોઈએ છોકરાઓ, તો બાપુ કરી જવા જોઈએ કે બસ હવે તો હવે આ વેકેશન ખુલે તો સારું, એટલું કામ કરાવવું જોઈએ. એનાથી બે વસ્તુ છે, એનું મન પણ સુધરશે. અત્યારે છે ને માઇન્ડ બગડી ગયું છે ને, નવરું મન શેતાનનું ઘર, નવરો માણસ નખોત કાઢે. અને એક સમય એવો હતો કે વડીલો ફ્રીજ ન હોય, સતત કામ કાંઈ ન હોય. તો એ મને યાદ છે કે મારા બા અમે બપોરે ક્યારેય સૂતા નહીં, અને બપોર વચ્ચે ક્યાંય ન હોય તો ગોદડી બનાવતા હોય, પગલૂછણિયું બનાવતા હોય, કંઈકનું કંઈક કરતા હોય. એક લોકો સતત વ્યસ્ત રહે. સવારે મને યાદ છે 3 વાગે ઉઠતા, મજૂર હોય વાળીએ, 3 વાગે મારા બા ઉઠી જતા. ઉઠીને એક ગાયો ભેંસુ દોવાનું કામ કરે, 6 વાગે તો બધા ઉઠી જતા, છોકરાઓ મોટા, એનો ચૂલો હળગે, એક બાજુ રવાઈ છાશ થતી હોય, ગોરહડું માખણ લેવાતું હોય, ગાયો ભેંસો છૂટતી હોય અને મૂકવા જતા હોય ગૌશાળાએ, છોકરાઓ હવારમાં ભણવા જતા હોય, વડીલો બધા ગાડા જોડીને ખેતર જતા હોય, પાછળથી આ મારા બા ને બધા કેટલા રોટલાઓ ઘડી અને વાળીએ પહોંચે બપોરે, ભાત લઈને જાય અને ખવરાવે. 4 વાગે ખવરાવીને બધું કપડાં ધોવાના હોય તો ધોવાય, પથાણા લઈને ઘરે આવે. ક્યાં પાછા ઓલા ઢોર પાછા ગૌશાળાથી ખાડુમાંથી આવ્યા હોય એ ઢોરવાળમાં પડી જાય ને પછી પાછા રસોઈમાં પડી જાય. રાતના 11 વાગે 10 વાગે હૂતા ભેગા થાય. હવે આમાં સમય જ ક્યાં રહીએ? મનને રાક્ષસ થવાનો, મનને શેતાન થવાનો, મનને ખોટા ખોટા અભરખા ભરવાનો, ખોટા વિચારો કરવાનો સમય જ ક્યાં રહીએ? અને અત્યારે શું થાય છે ખબર? લોકોને અમે બૈરાઓને, બહેનોને ખરેખર એના આમ આપણે સમોવડી ગણીએ છીએ સ્ત્રીને, નારીને, પણ છતાંય જે સમોવડી છે, જે નોકરી કરે છે, એ બહેનો તો બહુ કામ કરે એને પરિસ્થિતિની ખબર છે. પણ જે હાઉસવાઈફ છે એને સ્થિતિ કેવી છે કે કપડાં કોઈ ધોઈ જાય છે, મશીન ધોઈ નાખે છે, નકર પોતાવાળી બાઈ પોતા કરી જાય છે, વાસણવાળી બાઈ વાસણ માંજી જાય છે, ભાઈ કામ કરવા આવી જાય છે સવારથી સાંજ સુધી, અને બેન ઘરે ફ્રી ના ફ્રી શું કરે? મોબાઈલમાં, વોટ્સએપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, ટીવી સિરિયલોમાં. એકતા કપૂરની એ આપણે જોઈએ ને એટલે એમાં કેવી સિરિયલો, ક્યાંય એક કોમન મેન તો હોય જ નહીં. એમાં અફેરની વાતો ને અફેરના સંબંધોની વાતો થતી હોય, એ બધા એના સંવાદો હાલતા હોય, અને આમ આલિશાન બંગલાઓ ને આલિશાન એના બધા દાદરાઓ હોય ને આલિશાન સાડીઓ પહેરી હોય, એવા બધું આવું બધું જોવાનું, હાઈ ફાઈ જોવાનું.
અને ભાઈ કેવો હોય, કોમન મેન હોય બિચારો, ગામડામાં આમ તો ગામડામાં હોય, પછી ગામડામાંથી બૈરા હોય એમ કે સિટીમાં હાલો, એટલે આ બિચારાને સિટીમાં મજૂરી કરવા લઈ આવ્યા હોય, પછી પાનનો ગલો કર્યો હોય કે પછી કારખાનામાં જતો હોય, એ આખો દિવસ એમાં તનતોડ મહેનત કરતો હોય, અને બેન ઘરે બેઠા બેઠા આવા બધા અરમાનો ભેરી સિરિયલો જુએ, અને પછી ભાઈ ઘરે આવે ને ત્યારે તો પરસેવોથી રેબજેબ ગંધાતો, કારણ કે કામ કરતો હોય ફેક્ટરીમાં. હવે વિચાર કરો દાંપત્ય જીવનની અંદર કેટલે આમ કેટલો આમ અખાડો ઊભો થઈ જાય પછી, કારણ કે સતત 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 અને સતત જે આ જે ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકની અંદર જુએ પછી હું અફેરો જ ઊભા થાય. પરિસ્થિતિ બહુ ખરાબ છે, ભાવ જીવન શૂન્ય થઈ ગયું છે, શુષ્ક થઈ ગયું છે. સંબંધોની કેવી કિંમત હતી પહેલાં, એકબીજાની ઘરે જવું, એકબીજાની ઘરે આવે એટલે ઉમળકો રહેતો, આનંદ રહેતો. અત્યારે કોઈ કોઈની ઘરે આવે તો કોઈને ગમતું નથી, અને આમ એકદમ ફોર્માલિટી પૂરતું બધું, સંબંધો ફોર્માલિટી પૂરતા, લગ્નો ફોર્માલિટી પૂરતા, આમ બધું જાકમ જોડ દુનિયાનું, હગાઈ થાય ત્યારે, લગ્ન થાય ત્યારે, અને અંદરના જે સંબંધો છે એ એકદમ ખોખલા સંબંધો. આ પરિસ્થિતિ ખરેખર સમાજને બરબાદ કરી નાખે, મનુષ્ય જીવનને અધપતિત કરી નાખે છે. સતત મનોરંજન, સતત મનોરંજન, ક્યારેક મનોરંજન હોય, હરિયાણાની અંદર હું છે ગામડાની અંદર એને ક્યારેક ખાટલા ઢાળીને ભેગા થાય, વાતો કરે, ગજબ મજા આવે, પણ એ ઘડી બે ઘડી કે ક્યારેક હોય, પણ અત્યારે તો માણસ સતત નવરો, સતત મહેફિલ, સતત અને સતત આ જે કહેવાય પેલા વેબ સિરીઝો આવી છે, હવે વેબ સિરીઝો કે જે આપણા કલ્ચરને ક્યાંય એટલે ક્યાંય માફક નથી, યુવાનોને ક્યાંય માફક નથી, શાસ્ત્રોને ક્યાંય માફક નથી. બહુ ખરાબ સંવાદો. મેં હમણાં એક મિત્રના કહેવાથી એક સિરિયલ જોઈ થોડીક, ત્યારે મને ખબર પડી કે એક દુનિયા મુંબઈ દિલ્હી મદ્રાસની દુનિયા તો આવી પણ છે કે જ્યાં આવા આવા સંબંધો અને આવું એકદમ આમ કહેવાય ને ભયાનક મનુષ્ય જીવન ખડું થયું છે, ભયાનક, પશુ કરતાંય બદતર જીવન. હવે આપણે ખરેખર ડેન્જર ઝોનની અંદર છીએ. આપણે કહીએ ને કે પ્રકૃતિ બદલી છે, પ્રકૃતિ બદલે નહીં ને ક્યાં જાય, કારણ કે મનુષ્યનું જે જીવન હોય ને, મનુષ્યનું શીલ હોય, મનુષ્યનું ચારિત્ર હોય, મનુષ્યથી મોટો આ સૃષ્ટિનું તેજસ્વી અંગ ક્યુ કહેવાય, ઐશ્વર્ય આત્મા, અને એનું જીવન જો આટલું અધપતિત થાય તો પછી કંઈ નથી રહેતું. એટલે પ્રકૃતિમાં બદલ આવે. આ જે ઝાડવાઓ છે ને, એ ઝાડવાઓ એક સમયે એટલા સરસ ખીલેલા હતા ને, એટલી સરસ મજાના ગજરા નીકળે, એટલા સરસ મજાના પાંદડા થાય એમાં, એટલી સરસ મજાની કેરી આવે, અને કોઈ જગ્યાએ રોગસાળો નહીં. આજે આ ઝાડવાને બધું ખવડાવીએ, એટલું ધ્યાન રાખીએ, એટલા અભ્યાસ કરીએ છીએ, બધું કરીએ છીએ, જીવામૃત પાઈએ, છાણ નાખીએ, બધું કરીએ, છતાં એ પહેલાંનું ઝાડવું આમ ખીલેલું, હસ આમ ખિલખિલાટ કરતું, હસતું ઝાડવું, આમ જોઈએ ને તો ખબર પડે આ ઝાડવું હસે છે. અને અત્યારે દરેક ઝાડ ઉપર એક ગમગીનતાનું છવાઈ ગયું હોય, ડિપ્રેશન આવી ગયા, ઝાડવા હોય ડિપ્રેશનમાં આવી ગયા હોય ને, પ્રકૃતિ ડિપ્રેશનમાં આવી ગઈ હોય ને, એવો એક માહોલ. આ એક આમ નિરાશાવાદી વાત નથી, પણ આ વાસ્તવિકતા આ છે. અત્યારે આપણે એમ કહીએ કે આ બધા તકલીફ થઈ છે, કેટલા સાધનો આવી ગયા છે, મોટા મોટા લગભગ બધા મશીનો કરી નાખે છે, યંત્ર કરી નાખે છે, એટલે માણસ સાવ ફ્રી થઈ ગયો છે. આટલું બધું યંત્ર કરે છે, માણસ સાવ ફ્રી થઈ ગયો છે, અને છતાંય માણસ પાછો બેકાર છે. આપણે એમ કે નોટબંધીને GST બધા ખલાસ કરીને, ખરેખર માણસને છે ને એની અકર્મઠતાએ ખલાસ કર્યો છે. અકર્મઠ માણસનો હોય ને, કર્મઠ માણસ હોય ને, એટલે એને કંઈ નડતું નથી, એને બધી જગ્યાએ પહોંચી જાય, એને લોકો એટલો મોટો બધો વિશ્વાસ કરે. ગામની અંદર અટાણે છે ને એવા એક પાડોશની અંદર એક ડઝન જેટલા એટલા માણસો હોય કે જે કાંઈ ન કરતા હોય, કોઈ એની ઉપર ભરોસો ન કરે, કોઈ એને કદાચ ભૂખે મરતો હોય તો 50 રૂપિયા એનું આપે, કારણ કે અકર્મઠતા છે, કામ જ નથી કરવું, અડવું નથી એમ, સમજાણું. ખરેખર કામ કરીને ખેડૂતના દીકરા હોય, કારીગરના દીકરા હોય, શ્રમિક હોય, પશુપાલકો હોય, આ બધાએ તો ખરેખર આ પ્રકૃતિ છે ને, આપણે વર્ષો વર્ષો વર્ષોથી આપણા જે પૂર્વજો જેમ જીવતા એની પાસેથી જીવન શીખવું જોઈએ, અને પ્રકૃતિ સાથેનો ગાઢ સંબંધ રાખવો જોઈએ, નિકટનો સંબંધ રાખવો જોઈએ. મને તો બહુ આમ હું કામ કરતો હોય ત્યારે એટલું બધું ફિલિંગ થાય છે કે ખરેખર લોકો ન કામ કરીને કેટલું બધું ગુમાવે છે. શ્રમ કરવાનો આજે સવારથી બહુ અમે વહેલા ઉઠેલો, બધું થોડુંક મશીનરીનું કામ કરવાનું હતું, લાઇનનો બધી હાંધવાની હતી, કૂવાની લાઇનો અમુક બદલવાની હતી, એ બધું કરતાં કરતાં અંદર થોડુંક ખોદાઈ કામ કરવાનું હતું, એ કરતાં કરતાં આ બધી સફાઈ ચાલે છે, મજૂરો ખેતરમાં ઘણા બધા કામ કરે છે,
એ બધું કરવામાં એટલી બધી મજા આવે, એટલું બધું એમ લાગે ને અહીંયા આવીને એમ લાગે કે આમ નોકરી પણ તુચ્છ લાગે, કંઈ નથી કરવું આપણે, આ ખેતી કરીએ, આટલી સરસ મજાની ખેતી કરેલી છે. મારા ફાધરને હું જોતો કે આ ખેતરની અંદર એટલું તંતોડ એણે કામ કરેલું છે, એમના અસ્થિ અહીંયા પડેલા છે મારા ફાધરના. હું આમ જોઈને આજે અડતો હતો, આમ જોતો હતો કે ફાધરનું ખરેખર આ ખરેખર એટલું બધું જીવન સરસ આમ કર્મઠ માણસ રહ્યા છે, અને આ લોકોને આપણે ભૂલી ગયા છે. આ લોકોની પાસેથી શીખવા જેવું છે, જેને આપણે અભણ કહીએ, મેલા ઘેલા કહીએ છીએ, એની પાસે લાઈફ સ્ટાઇલ હતી. આ લાઈફ સ્ટાઈલ આપણે બદલી ગઈ ગયા છીએ ને, આપણે જે ભારતીય સમાજ આજે બદલેલો દેખાય છે, એના ભયંકર પરિણામો આવવાના ચાલુ થઈ ગયા છે અને હજી ભવિષ્યમાં આવશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. મિત્રો આવજો.